अभ्युदय ट्यूशन क्लासेस तोरण 12 अर्थशास्त्र प्रकरण 4 बैंकिंग अने नाणाकीय नीति भाग 1 पूरक माहिती साथे शुरुआत करिए। तेनी पहला प्रथम आपणे वात करिए बैंक जे छे बैंक शू छे तमारी पासे केटली जानकारी छे बैंको ने संलग्न ए प्रथम आपणे थोड़ी विगतो ताजी करी लईए। अहींया तमने बतावी छे टॉप 10 प्राइवेट सेक्टर बैंक भारतनी अंदर जोवा मळती खानगी जे सौथी 10 पॉप्युलर बैंको छे ते RBI रिजर्व बैंक ऑफ इंडिया अने भारतनी 12 पब्लिक सेक्टर बैंक्स ऑफ इंडिया जे भारतनी सरकारनी मालिकीनी छे आ बधी बैंको। बीजू के भारतनुं बैंकिंग जे छे पोते 4 स्मॉल पाया उपर ऊभू छे। प्रथम जे छे कॉमर्शियल बैंक जेमां पब्लिक सेक्टर बैंक तमे जे जुओ छो बैंक ए 12 पब्लिक सेक्टर बैंको छे सरकारी मालिकीनी। फॉरेनर बैंक जे छे विदेशी कंपनीओ पोते रोकाण पण भारतमां करे छे अने बैंक जे छे पोते खोले छे जेमां तमे कदाच नाम સાંભળ્યું હશે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનું જે ક્રિકેટ મેચમાં કદાચ તમે જોતા હશો આ પ્રકારની સ્પોન્સર પોતે કરે છે। બાકી બધી જે બેન્કો છે વિદેશી બેન્કો છે જે મુખ્ય મુખ્ય શહેરોમાં એની ખ્યાતનામ શાખાઓ છે ત્યાં જ છે, બીજે તમને કંઈ જોવા નથી મળતી। પ્રાઇવેટ સેક્ટર બેંક તમારી પાસે લિસ્ટ છે અહીંયા ટોપ 10 પ્રાઇવેટ સેક્ટર બેંક્સનું જે ભારતની સૌથી પોપ્યુલર બેન્કો જે છે ખાનગી કંપનીઓની ખાનગી માલિકીની। અને RRBનો મતલબ થાય છે રિજિયોનલ રૂરલ બેંક્સ, એટલે કે જે ગ્રામીણ બેન્કો હોય છે, ખાસ કરીને તમે નામ સાંભળ્યું હશે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક। ગુજરાતમાં 2 બેન્કો આ પ્રકારની છે RRB ટાઈપની, એક છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને બીજી બેંક છે બરોડા ગ્રામીણ બેંક। તો આ 2 બેન્કો જે છે એ RRB કક્ષાની છે, તેની સામે સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેટીએમ એટલે કે પેમેન્ટ્સ બેંક જે છે તે લઈ શકાય। અને કોઓપરેટિવ બેંકમાં તમે જોઈશો તો અર્બન કોઓપરેટિવ બેંક છે અને સ્ટેટ કોઓપરેટિવ બેંક છે, જિલ્લા સહકારી બેંક અને જે તે તાલુકાની અંદર તમારે નાની મોટી બેંક આવેલી હોય એ તમે જોઈ શકો છો। ગામની અંદર આપણી પાસે ગુજરાત ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તમારા ગઢડા ગામમાં પણ છે અને અન્ય ગામમાં પણ આ શાખા હોય છે, તો આ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે। એ રીતે પછી અમદાવાદની અંદર પણ કાલુપુર કોઓપરેટિવ બેંક છે, બોટાદ બર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક છે, તો આ દરેકમાં એ રીતે લઈ શકાય। સ્ટેટ કોઓપરેટિવ બેંકો પણ આવે છે જે તેનું માળખું સૂચવે છે, આ બધી વિદેશી બેંકો છે। સાથોસાથ તમે જુઓ તો જે ટોપ 10 બેંકો જે કહી શકાય ભારતની અંદર, તો આ બેંકોમાં સૌથી વધારે હિસ્સેદારી જે છે બેંક ઓફ ઇન્ડિયાની હતી। આ 2015માં રેન્ક આપ્યું છે જેમાં 83% જે છે તેની વેલ્યુએશન છે। IDBI બેંક, એક્સિસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નંબર 1 ઉપર રેન્ક ઉપર હતી, 7 ઉપર હતી પછી આ બેંક ઓફ ઇન્ડિયા। અહીંયા માળખું જે છે એનું ટર્મ્સ ઓફ યર ઓન યર ઇન્ક્રીઝિંગ બ્રાન્ડ વેલ્યુ જે છે તેની વધતી જતી હોય તો તે વેલ્યુમાં આ છે બેંક ઓફ ઇન્ડિયા, યસ બેંક, HDFC, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, ICICI, પંજાબ નેશનલ બેંક અને કોટક મહિન્દ્રા બેંક। આ વિગતો આપણને આપી હતી ઇન્ડિયન રેન્ક 15 આધારે 2015ના આધારે। આ રેન્ક આપણને મળે છે 2019ના બિઝનેસ લેવલ અને માર્કેટ શેરના આધારે, જેમાં SBI જે છે એ 52.05 લાખ કરોડ રૂપિયા સાથે 22.5% જે છે માર્કેટ હિસ્સો ધરાવે છે, તેની સામે PNB પંજાબ નેશનલ બેંક અને પછી ઓરિએન્ટલ બેંક કોર્પોરેશન છે, યુનાઇટેડ બેંક જે છે એ 7.7%, HDFC બેંક 7.6%, બેંક ઓફ બરોડા 7%, કેનેરા બેંક અને સિન્ડિકેટ બેંક જે છે 6.6%, યુનિયન બેંક, આંધ્ર બેંક અને કોઓપરેશન બેંક જેટલી છે તે બધી 6.3% સાથે, ICICIનો હિસ્સો છે બજારમાં 5.5%, એક્સિસ બેંકનો હિસ્સો છે 4.6%, બેંક ઓફ ઇન્ડિયા જે છે એ છે 3.9%, અને ઇન્ડિયન બેંક અને અલ્હાબાદ બેંકો જે છે બધી 3.5% સાથે છે। બની શકે ઘણી ખરી બેંકો જે છે પોતે એકબીજામાં વિલય થઈ ગયું છે, મર્જ જેને કરી દેવામાં આવે છે એ વિગત છે। બીજું બેસ્ટ પબ્લિક સેક્ટર જે છે PSU બેંક્સ ઇન ઇન્ડિયા 2020માં જે લિસ્ટ આપેલું છે એમાં કઈ બેંક સૌથી પોપ્યુલર છે, કઈ બેંક સૌથી વધારે શાખા ધરાવે છે, તેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ 24,000 શાખા સાથે અને ATM જે છે એના 58,559 અને હેડક્વાર્ટર મુંબઈમાં છે। એવી રીતે પંજાબ નેશનલ બેંક જે છે જે પોતે હાલમાં ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા સાથે મર્જ થયેલી છે, 11,437 બ્રાન્ચ અને 8,985 જેટલા ATM, ન્યૂ દિલ્હી એનું હેડક્વાર્ટર છે। બેંક ઓફ બરોડા 13,153, 95,83 ATMs અને બરોડા। કેનેરા બેંક જે છે પોતે મર્જ થઈ છે સિન્ડિકેટ બેંક સાથે 88,01 સાથે અને 10,342 બેંગલુરુ એનું હેડક્વાર્ટર। યુનિયન બેંક ઓફ ઇન્ડિયા જે છે પોતે મર્જ થઈ છે આંધ્ર બેંક અને કોઓપરેશન બેંક સાથે। એવી રીતે બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિંધ બેંક, આ બધી જે છે બેસ્ટ પબ્લિક સેક્ટર બેંકોમાં પોપ્યુલર જે છે તમારા માટે અહીંયા છે SBI। કદાચ તમારું ઘણા વિદ્યાર્થી મિત્રોનું ખાતું જે છે SBIમાં અથવા બેંક ઓફ બરોડા અથવા બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં હશે, બાકીની બધી બેંકો જે છે એ ગામના લેવલ પ્રમાણે ત્યાં બેંકોની શાખા હોય છે।
बीजी छे बेस्ट प्राइवेट सेक्टर बैंक्स इन इंडिया 2020। तो सौथी वधारे पॉप्युलर बैंक नु नाम छे एक्सिस बैंक। ब्रांचिस छे 4094 जेटले, एटीएम नी संख्या 17315, हेडक्वार्टर मुंबई में। त्यार पछी बंधन बैंक 1000 शाखाओ साथे, 485 एटीएम्स। कैथोलिक सीरियन बैंक, सिटी यूनियन बैंक, डीसीबी बैंक, धनलक्ष्मी बैंक, फेडरल बैंक, HDFC, ICICI, IDBI અને IDFC ફર્સ્ટ બેંક। આમાંની એક્સિસ બેંક તમે કદાચ શાખા જાણતા હશો, બોટાદમાં HDFC બેંક છે, ICICI બેંક છે। અન્ય બધી બેંકો જે છે બેંકોની કોઈ શાખાઓ નથી, પરંતુ સિટી જે છે મોટી મહાનગર હશે ત્યાં બધી બેંકોના જે છે હેડક્વાર્ટર અથવા તો શાખાઓ ત્યાં અવેલેબલ હોય છે। એ રીતે ઇન્ડુસિન બેંક છે જમ્મુ એન્ડ કાશ્મીર, કર્ણાટકા, કેયુર વૈશ્ય, કોટક મહિન્દ્રા, लक्ष्मी विलास, नैनीताल, RBL, साउथ इंडियन बैंक, तमिलनाडु मर्कंटाइल बैंक लिमिटेड और यस बैंक। वच में जो कौभांड आयु तुम बैंक यस बैंक अँ है, ये पॉप्युलर बैंकों में आए। त्यार पछी भारत की टॉप 10 नेशनलाइज बैंक जो है इंडिया की, ये स्टेट बैंक ऑफ इंडिया, पंजाब नेशनल बैंक, यूनियन बैंक ऑफ इंडिया, केनेरा बैंक, बैंक ऑफ बड़ौड़ा, बैंक ऑफ इंडिया, सेंट्रल बैंक ऑफ इंडिया, इंडियन बैंक, इंडियन ओवरसीज बैंक और बैंक ऑफ महाराष्ट्र, जो भारत की टॉप 10 राष्ट्रीयकृत बैंको है। टॉप 10 प्राइवेट सेक्टर में तुम जो लिस्ट जुओ तो ICICI, HDFC, एक्सिस, IDBI, यस बैंक, कोटक महिंद्रा, इंडुसिंट, फेडरल, IDFC और जम्मू एंड कश्मीर बैंक है, जो टॉप 10 प्राइवेट बैंक्स की अंदर लिस्ट में आए। साथोसाथ विश्व की जो बात करिए तो विश्व में सौथी पॉप्युलर सौथी मोटा में मोटी जो बैंक है ICBC चाइना। त्यार पछी एज चाइना की बीजी चाइना कंस्ट्रक्शन बैंक, नंबर 3 पर एग्रीकल्चर बैंक ऑफ चाइना, नंबर 4 पर बैंक ऑफ चाइना, 5 पर JP Morgan चेज US, बैंक ऑफ अमेरिका US अमेरिका की बैंक। पची 7 नंबर पर अमेरिका की वेल्स फार्गो, 8 सीटी ग्रुप ऑफ US, 9 नंबर पर आए HSBC होल्डिंग बैंक्स और 10 नंबर पर आए Mitsubishi UFG जापाननी बैंक। तो आ टॉप 10 बैंको जो है विश्व की सौथी मोटा में मोटी बैंको गणाय छे तेना मार्केट कैपिटल प्रमाण और तेना कस्टमर ने तेनी तमाम सुविधाओं साथ। भारत में नंबर 1 पर आवशे HDFC बैंक, सौथी मोटा में मोटी बैंक कही शकाय इनी पोताना रोकाण ने आधारे। नंबर 2 पर स्टेट बैंक ऑफ इंडिया, 3 पर ICICI बैंक, 4 पर एक्सिस नेशनल बैंक, 5 पर कोटक महिंद्रा, 6 पर इंडुसिंड बैंक, 7 पर यस बैंक, 8 पर पंजाब नेशनल, 9 पर बैंक ऑफ बड़ौड़ा और 10 पर आए बैंक ऑफ इंडिया। तो आ बदी भारत की सौथी मोटी लार्जेस्ट बैंक ऑफ जो कही शकाय ए चेन है। आखी समग्र प्रकरण में आप बात करवाना छे, एक तो बैंकों उद्भव और अर्थ केव रीते थो, बैंकों वर्गीकरण तेना मुख्य प्रकार ने आधार, व्यापारी बैंक और मध्यस्थ बैंक ने आधार, नाणाकीय नीति शू है। बात करिए अपने प्रथम प्रस्थावना तो अपने सौ बैंक शब्द थी परिचित होशू। अपने अपना घर की बचत बैंक में मुद्दती थापणों स्वरूप एट के फिक्स डिपोजिट स्वरूप मुकता हुई कि पची बचत खाता में जेने कहमें सेविंग एकाउंट एम मुकता है। अपना मना के विद्यार्थियों वालीओ धंधा लेवड़ देवड़े बैंक में खातु खोलाव्यू हे, कदाच तमरा में घना विद्यार्थियों बैंक अंदर खातु हे, खास कर बचत खातु सेविंग एकाउंट जैसे कही है। व्यापारी फर्म हे पेढ़ी तो खातु त्या करंट एकाउंट में चालतु हे, तो केटलाक वालीओना रांधण गैसनी सबसिडी जे छे ए बैंकना खातामां जमा थती हशे। वळी आपणी जे स्कूल छे ते स्कूल फी बैंक जे छे पोते चेक द्वारा पण स्वीकारती होय, अने घणी वखत घणा विद्यार्थीओनी शिष्यवृत्ति जे छे स्कॉलरशिप ए पण तमने बैंक एकाउंट द्वारा जमा थाय छे, डायरेक्ट तमने ते पेमेंट करी देती होय छे। तो घरमां टीवी के रेफ्रिजरेटर वगैरह जेवी तमारे कोईपण वस्तु खरीदवी होय तो तमे बैंकमांथी नाणा उपाड्या हशे, अथवा क्यारेक तमे बैंकमां नाणा जमा पण करावा गया हशो। आपणामांना केटलाक वालीओए घर खरीदवा माटे बैंकमांथी धिराण एटले के लोन पण लीधी हशे। आम आधुनिक युगमां आपणा बधा ज नाणाकीय व्यवहारो जे छे बैंक द्वारा थाय छे। तो आ प्रकरणनी अंदर तमारे वात करवानी छे कि बैंक छे शुं, एनो उद्भव केवी रीते थयो छे, तेनो अर्थ शुं छे। अंग्रेजीमां बैंक शब्दोनो अर्थ थाय छे जथ्थो के समूह। बीजू के अंग्रेजीमां तमे बैंक एटले के नदीनो कांठो पण थाय छे, पण अहींया आपणे वात करशुं जथ्थो के समूहनी। संस्कृत भाषा में बैंक ने मळतो शब्द आवे छे भांड, जेनो अर्थ मूड़ीनो जत्थो एम थई शके। आ शब्द पर थी भंडोल शब्द बन्यो होई शके। अंग्रेजी में बैंक शब्द फ्रांस और इटाली शब्दों बांका और बैंक्यू पर उतरी आयो है। यूरोप में प्राचीन समय में शराफो एटले के जे व्यापारी होता है ढळती पाटली पर नाणानी लेवड़ देवड़ जुदा जुदा प्रदेशों में नाणानी फेरबदली करता था।
ढळती पाटली मीन्स के एक तरफ टेबल जे छे नमेलू होय ने त्यां पोते तमाम प्रकारना व्यवहार करे, अंदर पोते शू लखे छे ते सामेवाळी व्यक्तिने देखातुं न होय। कदाच कोई व्यक्तिना घरे, कोई विद्यार्थीना घरे आ प्रकारनुं टेबल हशे। आम पाटली जे छे बेंच पर नाणाना जथ्थानी फेरबदली थती अने आम बेंक शब्द अंग्रेजीमां उपयोगमां आवा लाग्यो। आम कही शकाय के बेंक शब्दने नाणाना भंडोळ साथे संबंध छे। विश्वनी सौ प्रथम बैंक तरीके स्पेन में 1401 में स्थपायेली बैंक ऑफ बार्सिलोना गणाय छे। ज्यारथी नाणू चलन तरीके स्वीकृति पाम्यू त्यारथी नाणानुं कार्य फक्त विनिमयना माध्यम अने मूल्यना मापदंड पूरतुं ज मर्यादित न रहेता मूल्यना संग्राहक तरीके तेमज भविष्यना सौदाओनी चुकवणी अथवा तो विलंबित चुकवणीना साधन तरीके पण स्वीकृत बन्युं। नाणाना कार्य वत्ता नाणाना मूल्यनी जाळवणीनो प्रश्न ऊभो थयो। ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી, તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી, જે કાર્ય બેંક દ્વારા થતું જોવા મળે છે। તમને આને સંલગ્ન જે એક એક્સ્ટ્રા PDF ફાઇલ છે વધુ માહિતી સાથે, તે પણ તમને મોકલેલી હતી। આપ તેને પણ એકવાર અભ્યાસ કરશો, તેનું અધ્યયન કરશો, તમને ખ્યાલ આવશે કે સમગ્ર ચેપ્ટરમાં તમારે કઈ કઈ વિગતો જોવા જાણવાની છે। તેમાં અમુક વિગતો તમને સરળ શબ્દોમાં સમજાવેલી છે જે તમારે કામ લાગશે। બેંકનો અર્થ શું થાય છે? બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે કે બેંક, અને બેંક એટલે કે માંગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને કહેવામાં આવે છે બેંક। ઓન ડિમાન્ડ તમે જ્યારે પણ માંગશો ત્યારે તમને બેંક જે છે તમારા જેટલા નાણાં તમે ત્યાં જમા કરાવેલા છે તે તમામ નાણાં તમને પાછા આપવાની શરતે એ ધિરાણ કરતી આ સંસ્થા છે। બેંક એટલે કે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા કે જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે, ડિપોઝિટ તરીકે સ્વીકારે અને તેના બદલામાં તે વ્યાજ આપે અને તે થાપણો સાચવે, વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેમને ધિરાણ આપે, લોન આપે અને ધિરાણ સામે પોતે વ્યાજ વસૂલે તથા અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ અને વિવિધ ક્ષેત્રોમાં તે રોકાણ પણ કરે। તો તમે જોશો તો બેંક જે છે પોતે આ કામ પણ કરે છે। બેંકનો ત્રિમાસિક જે નફો હોય છે એ નફો ઘણો ઊંચો હોય છે। SBI, BOI, એક્સિસ બેંક, HDFC, ICICI તો જેટલી પણ સરકારી, અર્ધ સરકારી અને ખાનગી બેંકો છે એ દરેકનો ત્રિમાસિક નફો જે છે એ નફો સૌથી ઊંચો હોય છે। તો આ નફો જે છે કેવી રીતે લે છે? ઉદાહરણ સમજીએ કે તમે બેંક પાસે જ્યારે 1000 રૂપિયા જમા કરાવો છો, ડિપોઝિટ કરાવો છો, ત્યારે બેંક તમને તેની ઉપર 6.5% અથવા તો 5% વ્યાજ આપે વાર્ષિક ધોરણે અથવા 6 માસિક ધોરણે। એની સામે બેંક જે છે એ 1000 રૂપિયામાંથી 800 રૂપિયા જે છે કોઈ વ્યક્તિને લોન પેટે આપે અને તેની પાસેથી તે વ્યાજ વસૂલે 8% અથવા તો 9% વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ વ્યાજે। તો આ જે વિગત જે છે એ વિગતમાં બેંકને જે નફો થાય છે, વ્યાજ જે મળે છે અતિરિક્ત નાણું, તે નાણું જે છે એ બેંકનો નફો છે અને બેંકનો મૂળ ઉદ્દેશ્ય છે નફો કરવો। કોઈ પણ બેંક ક્યારે ખોટ નથી કરતી। હા, ઘણી વખત એવું બને કે બેંકમાંથી લીધેલ લોન જે છે લોન ભરપાઈ ન કરતા ઘણા લોકો જે છે લેભાગુ તત્વો એ લોન ચૂકતે કર્યા વિના દેશ છોડીને નીકળી જાય છે। જેમ કે વિજય માલ્યા કરીને એક વ્યક્તિ જે છે એ પોતે બેંકનું 1000 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવી દીધું છે, જેને NPA કહેવામાં આવે છે, નોન પરફોર્મિંગ એસેટ્સ, જે બેંક પોતે જે વ્યક્તિને લોન આપી હોય અને લોન પછી વ્યક્તિ જમા ન કરાવી શકે તો તે વ્યક્તિની લોન જે છે સરકાર પછી કે બેંક જે છે પછી માંડવાળ કરી દે છે, એને ઝીરો કાઉન્ટ કરી લે છે। તો આ બાબતમાં કદાચ બેંકને નુકસાન જઈ શકે છે। તમે એકાઉન્ટમાં એક શબ્દ સાંભળ્યો હશે ઘાલખાત, તો આ ઘાલખાત જે છે એ પણ કંઈક આ પ્રકારની હોય છે। ટૂંકમાં અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર એટલે કે નાણાંનું મોબિલાઇઝેશન જે થાય છે, નાણું પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતી ન હોય તો નાણાંમાં પડી રહેલા જથ્થાનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું થતું જાય, ફરતા નાણાંનું મૂલ્ય હંમેશા વધતું રહે છે। તમે છાપામાં TVમાં જોતા હશો તો ડોલર, પાઉન્ડ, સ્ટર્લિંગ કે પછી બીજી અન્ય જેટલી પણ કરન્સી છે જે તે દેશની તે કરન્સીમાં વધઘટ થતી હોય છે। આપણે તુલના કરીએ છીએ મોસ્ટ ઓફ ડોલર સાથે, તો ડોલરનો જે ભાવ છે સૌથી ઊંચો જતો જાય છે, 75 અથવા તો 76 ડોલર જે છે એ આપણી કરન્સી સાથે મેચ થતો હોય છે। તો આપણે પણ આ જોવાનું છે કે તેમાં સતત વધઘટ થશે, સતત ફેરફાર થતા રહેશે તો મૂલ્ય જે છે તેનું અપડાઉન થતું હોય છે। બેંકોનું વર્ગીકરણ કેવું થાય છે? બેંકોનું વર્ગીકરણ મુખ્ય બે પ્રકારે છે, એક તો વાણિજ્ય અથવા તો વેપારી બેંકો છે અને બીજી છે મધ્યસ્થ બેંક। અહીં આપણે વાત કરવાના છીએ વેપારી બેંકોની। તો ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે કે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે
અને જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા તે ઉપાડ કરી શકતો હોય. તમે આ દરેક વિગતો જે છે બેંકમાં કદાચ ગયા હશો, તમને ખ્યાલ હશે, તો આ દરેક વિગતો જે છે તેના દ્વારા તમને બેંક જે છે પૈસા ઉપાડવાની સુવિધા આપે છે. કોમર્શિયલ બેંક ઇઝ વન વિચ ટ્રાન્ઝેક્ટ્સ ધ બિઝનેસ ઓફ બેન્કિંગ, દેટ ઇઝ એક્સેપ્ટિંગ ડિપોઝિટ્સ ફ્રોમ ધ પીપલ ફોર ધ પર્પઝ ઓફ લેન્ડિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ, repayable on demand or otherwise and withdrawable by check, draft, order or otherwise. વેપારી બેંક ધંધાદારી એકમ છે અને નફા માટે તે કાર્ય કરે છે. પ્રજા પોતાની બચતો આવી બેંકોમાં જમા કરાવે, જેને બેંક થાપણોના સ્વરૂપમાં સાચવે અને તે થાપણો બેંક અન્ય કાર્યમાં રોકે. એક રીતે બેંક પ્રજાના પૈસા અને આર્થિક પ્રવૃત્તિમાં તે વાપરે છે અને તેથી પ્રજાને તેના બદલામાં થાપણો ઉપર વ્યાજ મળે છે. લેસ બેંકો વિશે એવી કે જે હિસ્ટ્રીમાં તમે કદાચ ગૂગલ કરશો તમને ખ્યાલ આવશે કે એવી દર 10 બેંકોમાંથી એકાદ બે બેંક એવી હોય કે જે બેંકો ઉઠી જાય મીન્સ ઉઠમણું કરે, ફુલેકું ફેરવે, એટલે કે કરોડો લોકો જે છે એ લોકોની મૂડી જે છે તેમાં સચવાયેલી મૂકી હોય, પણ એ કદાચ બેંક પોતે એના જે મુખ્ય માલિકો છે તે દેશ છોડીને ભાગી જાય ત્યારે તમામની મૂડી જે છે એ સલવાઈ જતી હોય છે. તમે છાપામાં જો જોયું વાંચ્યું હોય તો યસ બેંકની અંદર આ ઘટના ઘટી ગઈ છે, જેને તેને બહુ લોન આપી છે તો લોન ડિફોલ્ટ થઈ ગઈ છે. તેના કારણે જે રોકાણકારો છે, જે એના ડિપોઝિટર છે, એમના પૈસા જે છે બધા અટકાઈ ગયા હતા. થાપણોનું બેંક કોઈ ક્ષેત્રોમાં રોકાણ કરી શકે, જેમ કે ખેતી કે ઉદ્યોગોના વિકાસ માટેના કાર્યક્રમમાં વાપરી શકે, એ એની સ્પોન્સર બને છે અથવા તેમાં પોતાનું રોકાણ કરે, અથવા તો સરકારની જામીનગીરીઓ ખરીદી શકે, જે બોન્ડ કહીએ છીએ ગવર્મેન્ટ બોન્ડ, તે પોતે ખરીદી લે જેથી કરીને તેને પૈસા મળે. જે લોકોને રૂપિયાની જરૂર હોય તેવા લોકોને ધિરાણ આપી શકે, રોકાણ કરે ત્યારે બેંકને નફો કે આવક મળે છે અને ધિરાણના બદલામાં બેંક પોતે વ્યાજ વસૂલ કરીને કમાણી કરે છે. થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે તેના કરતાં ધિરાણ પર ઊંચો વ્યાજનો દર વસૂલ કરી બેંક નફો કમાય છે. આમ બેંક ધંધાદારી સંસ્થા છે. બીજા શબ્દોમાં કહીએ તો બેંકો નાણાંની હેરફેર કરીને નફો કમાવા માટેનો ધંધો કરે છે, તેથી જ તેમને વેપારી બેંકો કહેવામાં આવે છે. વેપારી બેંકોના કાર્યો. વેપારી બેંકોના મુખ્ય કાર્યો આ પ્રમાણે છે. એક તો થાપણો સ્વીકારવી. પ્રજા પાસે રહેલી બચતોને બેંક સ્વીકારે અને તેને થાપણના સ્વરૂપે સાચવે, પ્રજાની બચતો પોતાની પાસે રાખે એટલે કે તેમને વ્યાજ ચૂકવે. બીજા શબ્દોમાં કહીએ તો થાપણોના સ્વરૂપે પ્રજા બેંકને ધિરાણ આપે છે અને જેના બદલામાં બેંક વ્યાજ ચૂકવે છે, જે ઘણું ઓછું હોય છે. તમે જોઈ શકો છો, મેં તમને અગાઉ કીધા પ્રમાણે તમારી જે સેવિંગ ડિપોઝિટ છે એના ઉપર બેંક તમને 6.5% વ્યાજ આપતી હોય અને જો હું લોન લઉં તો બેંક મારી પાસેથી 13% અથવા 14% વ્યાજ વસૂલતી હોય, તો આ એના માટે એક નફાનો ભાગ છે. થાપણો મુખ્ય 3 પ્રકારની હોય છે. એક તો ચાલુ ખાતાની થાપણ. આ ખાતું ધંધા પેઢી કે વ્યક્તિના નામે ખોલવામાં આવે, જેમાં રખાતી થાપણો જે છે નાણું બધા થાપણો કરતાં વધુ તરલ હોય. ધંધા માટે દિવસમાં જેટલી વાર ઉપાડ કરવો એટલી વાર ઉપાડ થઈ શકે. આ ખાતેદારને ચેકબુક મળે અને તેનું વ્યાજ મળતું નથી, જેને આપણે કરંટ એકાઉન્ટ કહીએ છીએ. કરંટ એકાઉન્ટમાં તે જમા પૈસા કરે છે, તેમની પાસે અમુક પ્રકારનો સર્વિસ ચાર્જ વસૂલ થાય છે. આ ખાતામાં જમા રકમ કરતાં અતિરિક્ત ઉપાડ પણ કરવા માટે ધંધામાં કાયદાકીય જોગવાઈ છે, જેને કહેવામાં આવે છે સીસી, ક્રેડિટ લિમિટ જે છે એ બેંક પોતે કસ્ટમર્સના જે બિલ આઉટ છે, લેઆઉટ છે, જમા ઉધારની જે બધી વિગતો છે તેના આધારે બેંક જે છે પોતે નક્કી કરે અને તેને પછી અમુક મર્યાદામાં ઓવરડ્રાફ્ટની સુવિધા આપતી હોય છે. બીજું તમારી પાસે આવે છે બચત ખાતાની થાપણ, જેને આપણે કહીએ છીએ સેવિંગ એકાઉન્ટ. આ ખાતામાં વ્યક્તિઓ પોતાની ટૂંકા ગાળા માટેની બચત રાખે, જ્યારે પૈસા જોઈએ ત્યારે ચેકબુક દ્વારા ઉપાડ કરી શકે. વળી આવી થાપણો પર બેંક તેમને વ્યાજ પણ આપે છે. આજના સમયમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરેથી પણ તમે બચત ખાતામાંથી ઉપાડ કરી શકો છો. આ ખાતામાંથી ઉપાડ અંગેના કાયદા દરેક બેંકના નિર્ધારિત કરેલા હોય, જેમાં સમયાંતરે તેમાં સુધારા વધારા કરતા હોય છે. આપણે એટીએમની વિગત ખબર હશે કે એટીએમમાં તમે 5 ટ્રાન્ઝેક્શન કરો પછીનો દરેક ટ્રાન્ઝેક્શનનો તમારે તેમાં 2 રૂપિયા કે અમુક રૂપિયા તમારે એમાં ચાર્જ ચૂકવવો પડતો હોય છે. પછી તમારી પાસે વાત આવે છે રિકરિંગ ખાતાની સુવિધા. આ થાપણો પણ બચત ખાતાની થાપણોની જેમ એક પ્રકારે છે, જે વ્યક્તિઓ એક સાથે બચત કરવા ન ઈચ્છતી હોય કે ન કરી શકતી હોય તેવી વ્યક્તિઓ દર મહિને અમુક સમયગાળામાં એ રોકાણ કરે, આ ચોક્કસ રકમ ખાતામાં જમા કરાવતી રહે. આમ વ્યક્તિની થાપણ જે છે વધતી જાય છે, જેમાં જમા થયેલી થાપણ પર તેને વ્યાજ મળતું રહે. આવી થાપણને કહેવામાં આવે છે રિકરિંગ થાપણ, એટલે કે જ્યારે કોઈ મહિનાની રકમ જમા ન કરાવાય તો વ્યાજના નુકસાનની સાથે ક્યારેક દંડ પણ ભરવો પડે છે. ટૂંકમાં તમારે દર મહિને 100 રૂપિયા 200 રૂપિયાના ગુણિતમાં રકમ તમે જે નક્કી કરી હોય એ તમે તેમાં તમારા જે તે ખાતામાંથી કપાત કરાવી શકો તો જમા કરાવી શકો, જેને કહેવામાં આવે છે રિકરિંગ ખાતું.
બીજું તમારી પાસે આવે છે મુદ્દતી થાપણ, જેને કહીશું અંગ્રેજીમાં ફિક્સ ડિપોઝિટ. આ થાપણો ચોક્કસ મુદ્દત માટે મૂકવામાં આવે. આ થાપણો પર બેંક સૌથી વધુ વ્યાજ આપે, કારણ કે તે રકમ તમારે લાંબા સમય સુધી સાચવી રાખવાની છે, તેમાં તમને ઉપાડ કરવાની સુવિધા બેંક નથી આપતી. અમુક ચોક્કસ સમય માટે, લાંબા ગાળા માટે વ્યક્તિ બચત કરવા ઈચ્છતી હોય ત્યારે આવી થાપણો રાખે છે, અને જરૂર પડે અતિરિક્ત ઉપાડની સવલત, જેને કે શું અહીંયા ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે, પણ અમુક સમય પછી તેને બેંક જે છે એ પછી આ સુવિધા પ્રોવાઈડ કરતી હોય છે. પછી વાત આપણી પાસે આવે છે ધિરાણની સવલતો પૂરી પાડવી. ધિરાણ એટલે કે લોન આપવું. અર્થતંત્રમાં ધંધા માટે કે અન્ય કારણો માટે રોકાણકર્તાઓને, વ્યક્તિઓને, ખેડૂતોને તથા અન્ય વર્ગના લોકોને નાણાંની જરૂર પડે ત્યારે બેંકો જે છે તેમની પાસે ધિરાણ લે છે, અને બેંક વ્યાજ લઈને વિવિધ પ્રકારનું ધિરાણ પૂરું પાડે. સમયના સંદર્ભમાં જો વાત કરીએ તો ધિરાણ ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું કે પછી લાંબા ગાળાનું હોઈ શકે. ટૂંકા ગાળા માટે ધિરાણ એટલે કે 1 વર્ષ સુધીનું, મધ્યમ ગાળાનું એટલે કે 1 થી વધુ વર્ષ અને 5 વર્ષની અંદર, અને લાંબા ગાળાનું એટલે કે 5 થી 15 વર્ષનું હોઈ શકે. પરંતુ આ પ્રમાણેનો સમય કોઈ ચોક્કસ નિર્ધારિત ગાળો નથી હોતો. વિવિધ પ્રવૃત્તિઓ અનુસાર ટૂંકો ગાળો, મધ્યમ ગાળો કે પછી લાંબો ગાળો નક્કી કરી શકાય. તો બેંકો પાસેથી લોન લેવાની વાત છે કે જે બેંક પોતે જરૂર પડે ત્યારે જે તે વ્યક્તિને લોન આપે છે. વળી ધિરાણના હેતુના સંદર્ભમાં ધિરાણ ખાનગી હેતુ માટે, ખેતી માટે, ધંધાકીય હેતુ માટેનું હોઈ શકે. દરેક પ્રકારના ધિરાણ માટે વ્યાજના દર અલગ અલગ હોય છે. નંબર 3 છે ચુકવણી માટે અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી, જે પોતે બેંકનું મુખ્ય કાર્ય છે. અહીંયા તો બેંક ગ્રાહકોને સરળતાથી નાણાંની ચુકવણી કરી શકે. ઉપાડની સવલત વિવિધ રીતે પોતે પૂરી પાડે છે, જેમાં ચેક, ઉપાડ ચિઠ્ઠી એટલે કે વિડ્રોલ ફોર્મ આપણી પાસે હોય છે, ડ્રાફ્ટ હોય છે, પે ઓર્ડર હોય છે, ડેબિટ ક્રેડિટ કાર્ડ છે, એટીએમ ઓટોમેટિક ટેલર મશીન દ્વારા પણ તમે લઈ શકો છો. હાલ તમે લોકો યુઝ કરો છો ઇન્ટરનેટ બેન્કિંગ અને ગૂગલ પે, ગૂગલ તેજ, પેટીએમ અથવા તો પછી એમેઝોન પે જે છે, એવી ઘણી બધી મોબાઈલ બેન્કો જે પેમેન્ટ બેંક છે, તમે તેની મદદથી પણ તેનો ઉપાડ જે છે બેંકમાં કોઈપણ માધ્યમમાં કોઈપણ સમયે 24/7 કરી શકો છો. 4th છે શાક સર્જનની કામગીરી. નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બેંકો શાક સર્જનનું કાર્ય કરે છે. શાક સર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી, થાપણોમાંથી નવા નાણાંનું સર્જન થાય છે, એટલે કે નાણાંનો પુરવઠો બને છે. જ્યારે શાક સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંનો પુરવઠો વધે, અને જ્યારે શાક સર્જનની પ્રવૃત્તિ ઘટે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. શાક સર્જન શું છે? તો કે બેંક જ્યારે પોતાની પ્રાથમિક થાપણમાંથી ધિરાણ આપે ત્યારે ધિરાણનો ચેક વટાવવા માટે ધિરાણ લેનાર વ્યક્તિના નામનું ખાતું તે જ બેંકમાં કે તેની બીજી કોઈ શાખામાં ખુલે છે. આ ચેક જમા થતાં આ નવા ખાતામાં તેટલા રૂપિયા જમા થાય. આ વ્યુત્પન્ન થાપણમાંથી તે જ પ્રમાણે ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે, નવું ખાતું ખોલે અને નવી જમા રકમ નોંધાય. આમ એક થાપણમાંથી અનેક થાપણો સર્જાય છે. બીજી બાજુ દરેક ધિરાણ લેનાર વ્યક્તિ પોતાના ખાતામાં જમા થયેલા ધિરાણના નાણાંનો ઉપાડ કરીને વાપરે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. થાપણની પૂરેપૂરી રકમ જેટલું ધિરાણ કોઈપણ બેંક કાયદાનુસાર આપી શકતી નથી. દરેક થાપણના અમુક ટકા અનામત રાખીને બાકીની રકમમાંથી ધિરાણ આપવામાં આવે છે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહે છે. ધારો કે બેંક પાસે રૂપિયા 1000 છે અને તેમાં એને વાત કરી કે 1000 રૂપિયાનું થાપણ હોય અને એમાંથી 20% જથ્થો જે અનામત રાખવાનો હોય, તો બેંકો જે છે એ 1000 × 1/20% જેટલું શાક સર્જન કરવા માટે 1000ની થાપણમાંથી તે કરશે. એટલે કે રૂપિયા 1000ની પ્રાથમિક થાપણમાંથી રૂપિયા 5000નું જેટલું શાક સર્જન કરી શકશે. બીજા શબ્દોમાં કહીએ તો બેન્કિંગ વ્યવસ્થામાં રૂપિયા 1000ના નાણાંના જથ્થામાંથી રૂપિયા 5000નો પુરવઠો બનશે. આમ 4000 જેટલા નાણાં નવા આવશે, જે નાણાંનું સર્જન કહેશે, જેને તમે નીચેની માહિતી પ્રમાણે સમજી શકો છો. માની લો કે કોઈ બેંક એ છે અને એમાં થાપણ છે 1000 રૂપિયા જેટલી, અનામત જથ્થો તમારે 20% દરે તેમાં 200 જાળવી રાખવાનો, અને બાકીના જે છે 800 રૂપિયા તે પોતે નવું ધિરાણ કરી શકે. બી બેંક પાસે જથ્થો જાય તો તે 800 રૂપિયાની થાપણમાંથી 160% 20% અનામત રાખીને 640 રૂપિયા જે છે તેનું ધિરાણ કરી શકે. સી વ્યક્તિ પાસે 640 રૂપિયાની થાપણમાંથી તે 128 રૂપિયાનો અનામત જથ્થો રાખીને 512 રૂપિયા આપી શકે. આમ જોઈએ તમે તો કુલ રકમ જે તમારી પાસે આવશે, રકમ તમારી પાસે કુલ બનશે 5000 જેટલી, જેમાંથી 1000 રૂપિયાનો જથ્થો જે છે એ અનામત થઈ જશે, અને નવું ધિરાણ જે છે એ કુલ થાય છે ત્યાં 4000 રૂપિયા જેટલું. આમ શાક સર્જનનું સૂત્ર તમારી પાસે બની જશે પ્રાથમિક થાપણ ગુણ્યા 1/6 રોકડ અનામતનું પ્રમાણ. જ્યારે ગ્રાહકો તેમના ચાલુ ખાતામાં જમા રકમ કરતાં વધુ ઉપાડ કરે
ત્યારે તેને અતિરિક્ત ઉપાડ એટલે કે ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે અને આવા ઉપાડથી પણ શાક સર્જન થાય, કારણ કે તેને જરૂર છે તો તે બેંક પાસેથી એટલા રૂપિયા વધુ લેશે અને બેંક પાસેથી તમે જ્યારે રૂપિયા વધુ લેશો ત્યારે બેંક તેની સામે તમારી સામે એટલું વ્યાજ પણ વસૂલશે. આ જે વધારાનું વ્યાજ જે છે એ તેના માટે ત્યાં શાક સર્જન કરી દેશે. બીજું તમારી પાસે આવે છે અહીંયા આંતર બેન્કિંગ વ્યવહારો, ઇન્ટરકોર બેન્કિંગ જેને કહીએ છીએ. તો એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે ધિરાણ પૂરું પાડતી હોય. ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે, એટલે કે RBI જે છે તેના દ્વારા તે પોતે લોન આપે બીજી બેંકને. આને કહેવામાં આવે છે કોલ મની. તેની ઉપર લેવાતા વ્યાજના દરને કોલ મની રેટ કહેવામાં આવે છે. નંબર બે છે વેપારી બેન્કોમાં ગૌણ કાર્ય શું છે. તો કે વેપારી બેન્કોનું પ્રથમ કાર્ય છે ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. બેંક તેના ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડે, જેમ કે એકબીજાથી અજાણ્યા આયાતકારોને અને નિકાસકારોને શાખનું પ્રમાણપત્ર આપે છે. ક્રેડિટ સર્ટિફિકેટ તે પોતે બેંકો જે છે બીજા લોકોને આપશે, જેથી કરીને ગ્રાહક જે છે પોતે જાણ આયાતકારો સાથે નિકાસકારો સાથે પોતે મેલ મેળાપ કરી શકે. નંબર બે, કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે બાંહેધરી આપે છે, એ તમારા વતી તે ક્રેડિટ નોટ લે છે. વળી ક્યારેક બેંકો કરવેરાના ચલણો ભરવાની સુવિધા પણ આપે છે. ગ્રાહકોની કિંમતી વસ્તુ જેવી કે દાગીના, મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ વગેરે સાચવવા માટે બેંક જે છે તમને ડિપોઝિટ વોલ્ટ આપે છે, સેફ ડિપોઝિટ વોલ્ટ લોકર, જેની ઉપર પણ બેંક પોતે મહિને અથવા તો વાર્ષિક અમુક ટકા રકમ પોતે વ્યાજની વસૂલતી હોય છે, જે પોતે ભાડું વસૂલતી હોય છે. ખૂબ નાના કદની આર્થિક પ્રવૃત્તિઓ માટે અમુક વર્ગને ખૂબ નાના ધિરાણ એટલે કે જેને કહેવામાં આવે છે માઇક્રો ફાઇનાન્સ પૂરું પાડે છે. તમે છાપામાં MSME વિશે જાણતા હશો, વાંચતા હશો, તમે તેનું ગૂગલ સર્ચ કરશો, તમને ખ્યાલ આવી જશે MSME શું છે એ તમે એના વિશે માહિતી મેળવશો. તમને પૂરેપૂરો અંદાજો આવી જશે કે બેંક પોતે આ બાબતમાં પણ વધુને વધુ કાર્યરત છે. ધંધામાં કે વ્યક્તિગત સોદાઓમાં ચૂકવણી વખતે વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક જે છે ડ્રાફ્ટ અથવા તો પછી પે ઓર્ડરની સુવિધા પણ આપે છે. બીજું કે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય પોતે બેંક કરે છે. બેંકોનો ખ્યાલ અને કાર્ય પદ્ધતિ સમય સાથે સતત બદલાતી રહેતી હોય છે. બેન્કિંગ કાર્યોમાં સતત નવીનીકરણ થતું રહે છે. આજના સમયમાં ચલણ કે ચેક વાપર્યા વગર પણ એક બેંકના ખાતામાંથી કોઈ અન્ય બેંકના ગ્રાહક જે છે એ ખાતામાં મિનિટોમાં નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર કરી શકે, જેને કહેવામાં આવે છે NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર. અને બીજું નામ છે RTGS, જે હંમેશા 2 લાખ કે લાખ રૂપિયાની ઉપર થતું હોય છે, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ બંને સુવિધાઓ જે છે CORE એટલે કે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ ઉપર કામ કરે છે, જેના કારણે બેંક જે છે પોતે મુંબઈની કોઈ શાખામાંથી કોઈ રકમ જે છે RTGS કે પછી NEFT દ્વારા સેકન્ડોની અંદર બીજી કોઈ બેંકોની શાખામાં કે તમારા કોઈ વ્યક્તિગત એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે છે, જેમાં બહુ ઝાઝો સમય નથી લાગતો. RTGSમાં સમય મર્યાદા છે, તમે અમુક સમય મર્યાદામાં તે કામ કરી શકો, જ્યારે NEFT જે છે એ 24/7 ચાલુ હોય છે અમુક લિમિટની અંદર. વળી ઇન્ટરનેટ બેન્કિંગ તથા મોબાઈલ ફોનના બેન્કિંગ એપ દ્વારા પણ ગ્રાહક પોતાના ખાતાની સુવિધાઓ જે છે એ વધારી શકે છે. કમ્પ્યુટર અને મોબાઈલ ફોન પર તે મેળવી શકે. તમામ પ્રકારની જાણકારી જે છે તે હાલમાં મોબાઈલ ઉપર ઉપલબ્ધ છે. મિસ કોલ મારો અને તમને તમારા ખાતાની તમામ જાણકારી જે છે તમને સ્ક્રીન ઉપર SMS દ્વારા મળી જશે, અથવા જે તે બેંકની પોતાની એક એપ હોય એ એપ્લિકેશન દ્વારા તમે તમામ ખાતાની હલચલ જે છે તમે તમારા મોબાઈલ ઉપર જોઈ શકતો. તમારે બેંકની શાખામાં જવાની જરૂર નથી પડતી. વસ્તુઓની ખરીદી કરી શકે છે, ટિકિટો પણ બુક કરાવી શકે છે, ઓનલાઈન પેમેન્ટ, ઓનલાઈન એક્સચેન્જિંગ પણ કરી શકે છે. બેંકો જે છે ડીમેટ ખાતાની પણ સગવડ પૂરી પાડે છે. આ ડીમેટ ખાતા જે છે એટલે કે શેર, ડિબેન્ચર, બોન્ડ, જામીનગીરીઓ વગેરેને ભૌતિક સ્વરૂપે ના સાચવવા પડે તે માટેનું ઇલેક્ટ્રોનિક ખાતું, જેથી આવું ખાતું ધરાવનાર લોકો પોતાના શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે તેને સાચવી શકે. ડીમેટ ખાતું જે છે મોટાભાગે શેર માં જે લોકો રોકાણ કરે છે, શેર બજાર સાથે જે લોકો સંકળાયેલા છે એ દરેકનું તેમાં એક ડીમેટ ખાતું હોય છે, જેની પણ સુવિધા તમને બેંક પોતે આપે છે. સાથોસાથ ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ જે છે શું છે. ભારતમાં વેપારી બેંકો જાહેર તેમજ ખાનગી માલિકીની જોવા મળે છે. 1991ના આર્થિક પરિવર્તનો પછી ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ પણ થયો. વળી ભારતમાં અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવા કાર્યો કરતી પેઢીઓ પણ જોવા મળે, જેને આપણે લોકો આંગળીયા પેઢી કહીએ છીએ. આ પણ એક પ્રકારનું બેન્કિંગ કાર્ય છે કે જે પોતે પૈસાની લેવેચ અમુક પ્રકારના કમિશન સાથે કરે છે. અલબત્ત એ ધિરાણ નથી કરતી, તમારી પાસેથી રકમ લઈને મને આપશે અને મારી પાસે રકમ લઈને બીજા વ્યક્તિને આપશે. એ દરેક મીડિયમની અંદર અમુક પ્રકારનું વ્યાજ જે છે કમિશન જે છે એ લેતી હોય છે. સાથોસાથ તમે જોશો તો સહકારી બેંકો પણ અસ્તિત્વમાં આવી ગઈ છે.
परंतु व्यापारी बैंकों की कायदेसर व्याख्या मुजब बैंकिंग ना कार्य करती जे संस्थाओं रिजर्व बैंक ऑफ इंडिया 1934 धारा की बीजी अनुसूची बीजा शेड्यूल में प्रवेश पमी हो रीते स्थपाई होने अपने कही शेड्यूल बैंक अनेज खरी बैंक है। आ बैंक ने रिजर्व बैंक ऑफ इंडिया बदाज नियमों धाराधोरण लागू पड़े। आ शेड्यूल बैंक बे भाग पड़े व्यापारी बैंकों सहकारी बैंकों। व्यापारी बैंकों में जाहिर क्षेत्र की व्यापारी बैंकों खानगी क्षेत्र की भारत में काम करती विदेशी बैंकों ने प्रादेशिक ग्रामीण बैंकों RRBS जेनी आपणे माहिती सौथी पहली स्लाइड में जोई हती। तो अहींया तमारो पार्ट वन जे छे पूर्ण थाय छे। समग्र विडियो नी अंदर तमारी पासे जे पण जानकारी छे ए जानकारी ने याद रखवानो प्रयत्न करशुं। MSME गूगल में सर्च करशुं जेथी तमने विगतो तेनी मळी जाय। उपरांत NEFT RTGS ना प्रवर्तमान दर जे छे ए पण तमे जाणशो। उपरांत बैंकोनी जे पॉलिसी छे ATMની કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા ખાતામાં રકમ જમા કરાવવાની ઉપાડ કરાવવાની એ તમામની વિગતો તમે હાંસલ કરવાનો પ્રયત્ન કરશો। બને ત્યાં સુધી તમે લોકો બેન્કિંગના વ્યવહાર કરતા શીખો અને બેંકમાં જવાનું રાખો। પૈસા જમા કરાવવા ઉપાડવા તેમજ બીજી બેંકની જે અન્ય સુવિધાઓ તમને બેંક આપે છે એના વિશે માહિતી મેળવો। કોઈપણ પ્રકારની તકલીફ હોય તમે ચોક્કસથી WhatsApp કે કોમેન્ટ કરી શકશો।